નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વેલકમ ટુ ઓજે સ્ટડી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આપણે મુખ્ય સેવિકાના મોડલ પેપરની દરરોજ ક્લાસમાં ચર્ચા કરીએ છીએ, તો વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો. આ ઉપરાંત તમે મારી સાથે જીપીએસસીની તૈયારી કરો છો, ક્લાસ 3ની તૈયારી કરો છો, તો અનએકેડમીના માધ્યમ ઉપર જોઈન થઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અનએકેડમી ઉપર ઘણી બધી બેચ કોર્સીસ ચાલુ હોય છે, જેમાં આવનારી એક્ઝામ માટે તમને ઘણી બધી ફેકલ્ટી દ્વારા સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવશે. આ ઉપરાંત બીજી બે બેચ કોર્સીસ પણ અત્યારે સ્ટાર્ટ છે, જે જનરલ બેચ કોર્સીસ છે, એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અનએકેડમીમાં પ્લસ ક્લાસ સબસ્ક્રિપ્શન માટે સ્પેશિયલ ઓફર ચાલે છે કે 12 મહિનાના સબસ્ક્રિપ્શનમાં તમને 25% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. તો જે લોકોને પ્લસ ક્લાસ સબસ્ક્રિપ્શનમાં જોઈન થવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લઈ અને પરેશ લાઈવના કોડનો ઉપયોગ કરશો તો 10% ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો કરીએ આજનો ક્લાસ ચાલુ. જય હિન્દ. 17મો પ્રશ્ન, પીપીડી ટેસ્ટ કયા રોગના નિદાનમાં કરવામાં આવે છે? એનો સાચો જવાબ છે ડી, ટીબી. 18મો પ્રશ્ન, જાપાનીઝ એન્સેફેલાઇટિસ રોગ માણસના કયા અંગ કયા તંત્રને અસર કરે છે? એનો સાચો જવાબ છે ડી, મધ્યસ્થ ચેતાતંત્ર. 19મો પ્રશ્ન, વોક ઇન કોલ્ડ રૂમમાં રસીનો સ્ટોર કેટલા મહિના સુધી કરી શકાય? એનો સાચો જવાબ છે એ, 3 મહિના. 20મો પ્રશ્ન, વિટામિન એ નો 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો હોય છે? એનો સાચો જવાબ છે બી, 6 મહિના. 21મો પ્રશ્ન, TY20A પ્રકારની રસી કયા રોગમાં આપવામાં આવે છે? એનો સાચો જવાબ છે સી, ટાઇફોઇડ. 22મો પ્રશ્ન, 375 કોપરટી કેટલા વર્ષ સુધી ગર્ભધારણ રોકવા માટે સક્ષમ છે? એનો સાચો જવાબ છે એ, 5 વર્ષ. 23મો પ્રશ્ન, NSVનું પૂરું નામ જણાવો. એનો સાચો જવાબ છે સી, નોન સ્કાલ્પેલ વાસેક્ટોમી. 24મો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી વંધ્યત્વ આવી શકે છે? એનો સાચો જવાબ છે ડી, વિટામિન ઈ. 25મો પ્રશ્ન, વોશિક્યોર અને મરાસમસ શું છે? એનો સાચો જવાબ છે બી, પ્રોટીન અને ઉર્જાની ઉણપથી થતા રોગો. 26મો પ્રશ્ન, પારદર્શક પટલને આગળ આવેલા છિદ્રને શું કહે છે? એનો સાચો જવાબ છે બી, કીકી. 27મો પ્રશ્ન, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? એનો સાચો જવાબ છે ડી, એ અને સી બંને, એટલે દ્વિદલ વાલ્વ અને મિત્રદલ વાલ્વ. 28મો પ્રશ્ન, તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલોજિક દબાણ કેટલું હોય છે? એનો સાચો જવાબ છે એ, 120 મિલીમીટર પ્રતિ હર્ટ્ઝ. 29મો પ્રશ્ન, મેલેરિયા મચ્છર કરડ્યા બાદ વ્યક્તિને કેટલા દિવસ બાદ તાવ આવે છે? એનો સાચો જવાબ છે બી, 7 દિવસ. 30મો પ્રશ્ન, દૂધની ઘનતા કેટલી હોય છે? એનો સાચો જવાબ છે સી, 1.028. 31મો પ્રશ્ન, મોંમાં ચાંદા પડેલા બાળકને કેટલા ટકા જેન્સન વાયોલેટ લગાવવું જોઈએ? એનો સાચો જવાબ છે એ, 0.25%. દર્દીને સારું લાગવાની શરૂઆત થાય તે પરિસ્થિતિને શું કહે છે? એનો સાચો જવાબ છે બી, ડિફર્વેશિન. 33મો પ્રશ્ન, યોગ્ય નંબરના ચશ્મા પહેરવાથી કયા પ્રકારની રોકથામ કહેવાય છે? એનો સાચો જવાબ છે બી, પ્રાથમિક અટકાયત.